द्रव्यमान केन्द्र विषे जानकारी मेळव्या पछी आपणे आगळ वधीए वेगमान संरक्षणनो नियम JEE नीट नी वात जो आपणे करीए तो आ नियम छे ए खूब महत्वनो छे। आगळ घणा चेप्टरोनी अंदर जे दाखलाओ आवे छे एनी अंदर कोईक ने कोईक जग्याए नियमनो उपयोग थतो रहे छे। એટલે નિયમ એક્ઝામની દ્રષ્ટિએ સ્ટડીની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે। આ નિયમ છે એ તમે ન્યૂટનના ગતિના નિયમો ન્યૂટન સ્લો ઓફ મોશનની અંદર થોડા ઘણા અંશે ભણેલા છો। ત્યાં આગળ તમે આવું ભણેલા હતા વેગમાન સંરક્ષણનો જે નિયમ છે તે અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ હોય। હવે અહીંયા અમુક શબ્દો છે એ શબ્દો આપણે સમજવા જોઈએ અને પછી આપણે વેગમાન સંરક્ષણની અંદર એન્ટર થઈએ કે વેગમાન સંરક્ષણ શું છે। નિયમ છે એ સાર્વત્રિક છે। પહેલા આપણે એ સમજવું જોઈએ કે અલગ કરેલું તંત્ર આનો મતલબ શું થાય। તમે કેમિસ્ટ્રીની અંદર થર્મોડાયનેમિકમાં ભણો છો અલગ કરેલું તંત્ર, અલગ કરેલું તંત્ર તો ત્યાં આગળ તમે એવું ભણતા હતા કે જેને સરાઉન્ડિંગ સાથે કોઈ મતલબ નથી એટલે કે ઉષ્માનો વિનિમય ન થતો હોય એને તમે થર્મોડાયનેમિકની અંદર અલગ કરેલું તંત્ર કહેતા હતા। પણ એ જ વસ્તુ જ્યારે મિકેનિક્સમાં આવે એટલે કે યંત્રશાસ્ત્રમાં આવે ત્યારે એનો મતલબ છે એ થોડો ચેન્જ થઈ જાય છે। આપણે એનું ઉદાહરણ દ્વારા સમજીએ। ધારો કે મારી પાસે આ એક તંત્ર છે, આપણે અલગ કરેલા તંત્રનો મિકેનિક્સની અંદર મતલબ સમજીએ। ધારો કે આવું કોઈ એક મારી પાસે તંત્ર છે અને તંત્રની અંદર બહુ બધા પાર્ટિકલ છે, આપણે પાર્ટિકલ દર્શાવીએ, આ અલગ અલગ પાર્ટિકલ છે, તંત્ર એન કણોનું બનેલું છે એવું તમે જાણો। હવે ધારો કે પહેલા કણ પર લાગતું બળ છે એ એફ વન છે, બીજા કણ પર લાગતું બળ છે એ એફ ટુ છે, ત્રીજા કણ પર લાગતું બળ એફ થ્રી છે, ફોર્થ પર લાગતું બળ એફ ફોર છે। તો તંત્રના અલગ અલગ કણો પર અલગ અલગ મૂલ્યના અલગ અલગ દિશામાં બળો લાગે છે તો શું આને અલગ કરેલું તંત્ર કહી શકું? મારે જો આને અલગ કરેલું તંત્ર કેવું હોય તો હું ક્યારે કહી શકું? તો કે તંત્ર પર લાગતું કુલ બળ તો એફ વન પ્લસ એફ ટુ પ્લસ ડેશ 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 એફ એન ઇક્વલ ટુ શું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ। જો પર્ટિક્યુલર કણ પર બળ લાગી શકે છે બરાબર, આ બાહ્ય બળ છે, બધા જ આંતરિક બળો તો શૂન્ય થવાના છે। આ પહેલો પાર્ટિકલ બીજા પર જેટલું બળ લગાડે એટલો બીજો પહેલા પર બળ લગાવશે ન્યૂટનના ગતિના નિયમ મુજબ, એટલે આંતરિક બળો તો શૂન્ય થઈ જવાના છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ। પણ જે બાહ્ય બળ લગાવીએ છીએ જો તંત્ર પર લાગતું નેટ ફોર્સ શૂન્ય હોય તો તમે એવા તંત્રને કેવું તંત્ર કહી શકો? અલગ કરેલું તંત્ર। એટલે વેગમાન સંરક્ષણનો નિયમ તમે ક્યાં લાગુ કરી શકો? એવી જગ્યાએ જ્યાં તમારી સિસ્ટમ છે એ અલગ કરેલી હોય, એના પર લાગતું નેટ બાહ્ય બળ શૂન્ય હોય। જો ફરી રિપીટ કરું છું હું, તંત્ર પર લાગતું નેટ બાહ્ય બળ ઝીરો, પર્ટિક્યુલર કણ પર બાહ્ય બળ લાગવાની કોઈ મનાઈ નથી, જેમ કે મેં અહીંયા બળ લગાવ્યા એફ વન છે, એફ ટુ છે, એફ થ્રી છે, એફ એન છે, બધાનો તમે સદિશ સરવાળો કરો તો આન્સર શું થઈ જવો જોઈએ? ઝીરો। તો આપણે અહીંયા કહી શકીએ જે અલગ કરેલું તંત્ર છે એના પરથી એફ નેટ, એફ નેટ કોના પર? તો કે સિસ્ટમ પર, તંત્ર પર ઇક્વલ ટુ શું થવું જોઈએ? ઝીરો। તંત્ર પર કોઈ બળ જ નથી લાગતું એનો મતલબ એમ થાય કે તંત્રનો પ્રવેગ પણ કેવો થઈ જશે? સદિશ એ સિસ્ટમ એ પણ ઝીરો થઈ જશે। તમે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ ન્યૂટનના ગતિના નિયમની અંદર ભણી ગયા છો। હવે પ્રવેગ છે એ ઝીરો છે એનો મતલબ એનો વેગ કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ। આ જે નેટ ફોર્સ છે એ લાગતું ક્યાં હોય? તો તમને ખ્યાલ છે એ નેટ ફોર્સ છે દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું હોય। ધારો કે આ છે એ સેન્ટર ઓફ માસ હોય તો અહીંયા આગળ લાગતું હોય એફ નેટ, બરાબર? તો સેન્ટર ઓફ માસ છે એનો પ્રવેગ શૂન્ય થઈ જશે। સિસ્ટમનો પ્રવેગ બોલો કે સેન્ટર ઓફ માસનો પ્રવેગ બોલો, બધું એક જ છે। તો સિસ્ટમનો પ્રવેગ શૂન્ય એનો મતલબ કે સદિશ વી સીએમ ઇક્વલ ટુ શું થઈ જશે? અચળ, બરાબર? આવું તમે ન્યૂટનના ગતિના નિયમની અંદર ભણી ગયા છો, જ્યારે કોઈ પણ વસ્તુનો પ્રવેગ શૂન્ય હોય તો એનો વેગ કેવો થઈ જાય? અચળ। તો આ એક રિઝલ્ટ મને મળી ગયું, આને આપણે સાચવી રાખીએ। એટલે અહીંયાથી આપણને એક ખબર પડી જશે કે અલગ કરેલા તંત્રનો વેગ કેવો હોય? કોન્સ્ટન્ટ। આ બધાને રિપ્રેઝેન્ટ મારે કરવા હોય તો મારે સેન્ટર ઓફ માસથી જ રિપ્રેઝેન્ટ કરવા જોઈએ, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ। એટલે મેં વેલોસિટી કોને આપી દીધી? સેન્ટર ઓફ માસની, પછી મેં સિસ્ટમ શબ્દ છે એ રિમૂવ કરી દીધો છે। હવે આપણી પાસે આ વેલોસિટીનું એક સમીકરણ છે, વી સી એમ, વી સી એમ ઇઝ ઇક્વલ ટુ શું છે? એમ વન વી વન પ્લસ એમ ટુ વી ટુ ડેશ ડેશ ડેશ
एम एन वी एन होल डिवाइड बाय शू थी जैसे एम वन प्लस एम टू प्लस डेश 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 एम एन। हवे वी सी एम सेंटर ऑफ मास नी वेलोसिटी कॉन्स्टंट है, आ बधाना दळनो सरवाळो करो तो तंत्रनो दळ थी जैसे। हवे तंत्र गति करतु हो तो दळ में कोई प्रकारनो चेन्ज थवानो नथी, तो एनो मतलब एम थाय कॉन्स्टंट साथे एक कॉन्स्टंट नो गुणाकार थाय तो जवाब ए शू आवे, कॉन्स्टंट ज आवानो। दाखला तरीके फाइव इंटू टू इज इक्वल टू टेन, तो फाइव कॉन्स्टंट टू कॉन्स्टंट तो टेन पण केवा आवाना छे, कॉन्स्टंट ज आवाना छे। तो वी सी एम छे अचळ छे एवुं आपणे साबित कर्युं अलग करेला तंत्रनी व्याख्या परथी। एनी साथे तंत्रनो दळ गुणाय तो जे पण आंकड़ो मळे ये मळशे तो केवो अचळ ज, तो अहींया लखी शकुं एम वन सदीश वी वन प्लस एम टू सदीश वी टू डेश 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 एम एन सदीश वी एन, एनो आंसर शुं आवी जशे अचळ आवी जशे। हवे एम इंटू वी એટલે વેગમાન થઈ જશે, પણ કોનું વેગમાન? પર્ટિક્યુલર પહેલા કણનું વેગમાન પ્લસ બીજા કણનું વેગમાન, એન એટલે એનમાં કણનું વેગમાન। તો આપણે આવી રીતે લખી શકીએ સદીશ પી વન પ્લસ સદીશ પી ટુ પ્લસ ડેશ 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 સદીશ પી એન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? કોન્સ્ટન્ટ। તો પી વન પી ટુ પી એન આ બધાના આપણે વેગમાનનો સરવાળો કરીએ તો મને કોનું વેગમાન મળી જશે? સિસ્ટમનું। તો પી સિસ્ટમ इज इक्वल टू शू थी जैसे कॉन्स्टंट। तो आ शू है वेगमान संरक्षण नो नियम है, संपूर्ण तंत्र नो वेगमान हमेशा केव कॉन्स्टंट हो, तंत्र केव होइए अलग करेलू, एट्ले कि तंत्र पर बाह्य नेट फोर्स बाह्य नेट बल केव जइए शून्य थवु जोइए, आ कंडीशन है। आम थतु होय तो वेगमानु संरक्षण थाय, नहींतर वेगमानु संरक्षण थाय नहीं। हवे आगळ वधीए एना पहेला आपणे बे नोट लखवानी छे। ओके पहली नोंध लखो खूब झड़प थी, हूँ तमने ओरली नोट छे ए लखाव छू। ओके पहली नोट लखो, नोंध नंबर वन, बधाज कणना वेग कोई एक निर्देश फ्रेमनी सापेक्षे लेवा। फरी रिपीट करू छू, बधाज कणना वेग कोई एक निर्देश फ्रेमनी सापेक्षे लेवा। हूँ अहीं लखी दऊं बधाज कणना वेग कोई एक निर्देश फ्रेमनी सापेक्षे लेवा। खूब महत्वनी नोंध छे, जयरे तमे वेगमान संरक्षण नियम लागू करशो त्यारे तमारे वेलोसिटी नी जरूर पड़शे, जो अलग अलग पार्टिकल नी बराबर, केम के पी इज इक्वल टू एम वी तो तमे मुकवाना ज, त्यारे वेलोसिटी छे ने ए तमने ख्याल छे निर्देश फ्रेम बदलाय तो बदलाय। एक बस जती होय एनी अंदर एक पेसेंजर बैठे छे अने तमे अंदर छो अवलोकनकार, तो तमारी सापेक्षे पेसेंजर छे ए स्थिर हशे, पण तमे जो बसनी बहार आवी जशो तो એ ગતિ કરતો દેખાશે। માણસ તો એનો એ જ છે, અવલોકનકાર પોતાની નિર્દેશ ફ્રેમ બદલે છે, તો તમને ખ્યાલ છે અવલોકનકાર નિર્દેશ ફ્રેમ બદલે તો એ નિર્દેશ ફ્રેમની અસર છે એ પાર્ટિકલના વેગ પર થાય। તો અહીંયા મેં લખ્યું છે બધા જ કણના વેગ કોઈ એક નિર્દેશ ફ્રેમની સાપેક્ષે લેવા, નિર્દેશ ફ્રેમ તમે કોઈ પણ ધારી શકો છો, દાખલામાં આવશે ત્યારે હું તમને વાત કરીશ। બીજી નોંધ લખો, જે દિશામાં કુલ બાહ્ય બળ શૂન્ય હોય તે દિશામાં વેગમાનનું સંરક્ષણ થાય। ફરી રિપીટ કરું, જે દિશામાં કુલ બાહ્ય બળ શૂન્ય થાય તે દિશામાં વેગમાનનું સંરક્ષણ થાય। તો આ બે નોંધ લખી લો, હવે આપણે એને અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા સમજીએ। ધારો કે પહેલું એક્ઝામ્પલ આપણી પાસે છે એક રાસાયણિક બોમ્બનું ઉદાહરણ, આપણે સમજવાનું શું છે? વેગમાન સંરક્ષણનો નિયમ। અલગ અલગ એક્ઝામ્પલથી સમજીએ, પહેલો આપણે એક્ઝામ્પલ લીધું રાસાયણિક બોમ્બ, ધારો કે એક બોમ્બ છે એ સ્થિર છે બરાબર, બોમ્બનું દળ તમે કોઈ પણ ધારી શકો છો, સરળતા માટે ધારો કે હું એમ લઈ લઉં, એમ દળનો એક બોમ્બ છે એ ધારો કે સ્થિર અવસ્થામાં છે, અચાનક એ બોમ્બ છે એ ત્રણ ટુકડામાં વિભાજિત થઈ જાય છે, એમ વન એમ ટુ અને એમ થ્રી। આ પ્રક્રિયામાં આપણે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ બોમ્બ પર લગાવેલું નથી, એના આંતરિક બળોને કારણે એ વિસ્ફોટ અનુભવે છે। તો તમે અહીંયા વેગમાન સંરક્ષણ યુઝ કરી શકો, તો કે હા બોમ્બ છે એ કેવું તંત્ર કહી શકો તમે, અલગ કરેલું તંત્ર, ત્રણે ત્રણના વેગ છે અનુક્રમે વી વન વી ટુ અને વી થ્રી। જો અહીંયા મેં સદીશ નથી લખેલા, કેમ કે મેં ઓલરેડી એરો દર્શાવેલો જ છે, આ જે એરો છે કાં તો તમે અહીંયા સદીશ દર્શાવો અથવા તો એરો દર્શાવો, બેમાંથી એક દર્શાવો તો ચાલે, કોઈ ખોટું છે નહીં।
તો આમાં અલગ અલગ રીતે આપણે વેગમાન સંરક્ષણ કેવી રીતે લાગુ કરી શકીએ, અલગ અલગ પોઈન્ટ કયા ધ્યાનમાં તમારે લેવાના છે એ હું તમને કહું. પહેલું આપણે પોઈન્ટ લખીએ પી ઇનિશિયલ, એટલે સંપૂર્ણ તંત્રનું પ્રારંભિક વેગમાન. તો પ્રારંભમાં તો આ ત્રણ ટુકડા હતા, અને પ્રારંભમાં તો માત્ર શું હતો, આ એક બોમ્બ જ હતો, એ કેવો હતો, સ્થિર. અને આપણને ખ્યાલ છે સ્થિર પદાર્થનું વેગમાન કેવું હોય, ઝીરો. તો પી આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. પછી સેકન્ડ પી એફ, અંતિમ વેગમાન. હવે બોમ્બ નથી, બોમ્બની જગ્યાએ ત્રણ ટુકડા આવી ગયા, એમ વન, એમ ટુ અને એમ થ્રી. તો ત્રણે ત્રણને પોતપોતાના વેગમાન છે, તો અંતિમ વેગમાન શું થઈ જશે મારા માટે, સદિશ પી વન પહેલા કણનું વેગમાન, સદિશ પી ટુ બીજા કણનું વેગમાન, સદિશ પી થ્રી ત્રીજા કણનું વેગમાન. હવે વેગમાન સંરક્ષણ કેવી રીતે લાગુ કરાય તે, તો ત્રણ વેગમાન સંરક્ષણ. જો લાગુ કરતા હું શીખું છું, ઘણા બધા એક્ઝામ્પલથી તમને આ સમજાવીશ, બરાબર મગજની અંદર બેસાડવાનું છે. તો આપણે એવું કીધું કે અલગ કરેલા તંત્રનું વેગમાન અચળ હોય, તો અલગ કરેલું તંત્ર છે, અચળ કેવી રીતે આપણે લગાવવાનું છે, તો બોમ્બ ફૂટ્યો એ પહેલાનું વેગમાન, એટલે કે અહીંયા આગળનું વેગમાન, તો એને આપણે લખી શકીએ સદિશ પી ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ બોમ્બ ફૂટ્યા પછીનું વેગમાન, એટલે કે પી ફાઇનલ. આ બંને કેવા હોય, એક સરખા, તો જ તમે કોન્સ્ટન્ટ કહી શકો ને. જે વેલ્યુ લઈને તમે જતા હતા એ જ વેલ્યુ તમને અંતમાં મળે છે. તો વેગમાન સંરક્ષણ બોમ્બના કેસની અંદર આપણે કેવી રીતે લખી શકીએ, બોમ્બ ફૂટ્યા પહેલાનું વેગમાન અને બોમ્બ ફૂટ્યા પછીનું વેગમાન કેવું હશે, તો કે એક સરખું હશે. હજુ એક પ્રશ્ન ઘણીવાર આવતો હોય છે, ફોર્થ નંબર, આ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા. એટલે ઘણીવાર એવો પ્રશ્ન કરે છે કે બોમ્બ ફૂટવાની પ્રક્રિયામાં કેટલી ઉર્જા મુક્ત થશે, બરાબર. આપણે ગણી શકીએ છીએ ખૂબ સિમ્પલ રીતે, તો એ ઉર્જા જે છે, ઉર્જાને ધારો કે આપણે ઈ તરીકે દર્શાવીએ, એનર્જી, તો ગતિ ઉર્જા એટલે કે આપણે એને લખીએ કાઇનેટિક એનર્જી ફાઇનલ માઇનસ કાઇનેટિક એનર્જી ઇનિશિયલ. જો આ સફિક્સમાં લખેલા છે એફ અને આઈ, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, આ બેનો જે ડિફરન્સ હોય એટલી ઉર્જા ઉત્પન્ન થાય. બધી જ વખતે પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય જ હોય એવું જરૂરી નથી. જો બોમ્બ છે એ ગતિ કરતાં કરતાં બ્લાસ્ટ થાય છે, તો એની પાસે પ્રારંભમાં કંઈક ગતિ ઉર્જા હશે. પછી અંતિમ ગતિ ઉર્જા કોનો કોનો સરવાળો થશે, એમ વનની, એમ ટુ ને એમ થ્રીની ગતિ ઉર્જાનો સરવાળો. એ બેનો જે ડિફરન્સ હશે, એ ડિફરન્સ જેટલી ઉર્જા છે એ ઉત્પન્ન થાય. તો અહીંયા લખી દઉં, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. આપણે બંનેના ઉદાહરણ દ્વારા સમજીશું. આ ડિફરન્સ જેટલી ઉર્જા છે એ પ્રક્રિયાની અંદર ઉત્પન્ન થાય. તો બંને બોર્ડને સરખી રીતે નોટ કરો, પછી આપણે આગળ વધીએ. રાસાયણિક બોમ્બના ઉદાહરણમાં 4 કિલોગ્રામના સ્થિર બોમ્બમાં વિસ્ફોટ થતા તે 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ અને 2 કિલોગ્રામના 3 ટુકડામાં વિભાજિત થાય છે. એક સમાન ટુકડાઓ પરસ્પર લંબ દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપે છૂટા પડે છે. તો ત્રીજા ટુકડાની ઝડપ શોધો તથા પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા શોધો. હવે જો અહીંયા શબ્દ પર ધ્યાન દેવાનું છે, ઝડપ કીધું છે તમને, ઝડપનો મતલબ છે સ્પીડ, એટલે અદિશ ભૌતિક રાશિ છે, બરાબર. વેગ કીધું તો આપણે એને સદિશ સ્વરૂપે રજૂ કરે. તો જે એને આપેલું છે એને આપણે આકૃતિમાં ડ્રો કરીએ. આપણી પાસે 4 કિલોગ્રામનો બોમ્બ છે એ કેવી સ્થિતિમાં હતો, સ્થિર સ્થિતિમાં હતો, બરાબર. તો સોલ્યુશન આપણે જોઈએ, મારી પાસે આ એક બોમ્બ છે, આ 4 કિલોગ્રામનો બોમ્બ ઇનિશિયલી સ્થિર છે, હવે 3 ટુકડામાં વિભાજિત થાય છે. 2 ટુકડા એમાં જે એક સરખા છે, એટલે કે 1-1 કિલોગ્રામના જે 2 ટુકડાઓ છે એ કેટલી સ્પીડથી જાય છે, 10 મીટર પર સેકન્ડની ઝડપે પરસ્પર લંબ દિશામાં જાય છે. તો આપણે એને 3 ટુકડામાં જો ડિવાઈડ કરીએ, તો પરસ્પર લંબ દિશામાં આપણે આવી રીતે એને લઈ જઈ શકીએ. આ 1 કિલોગ્રામનો ટુકડો આ ડાયરેક્શનમાં ધારો કે જાય કેટલી સ્પીડથી, 10 મીટર પર સેકન્ડથી. બીજો એક ટુકડો છે એ પણ 1 કિલોગ્રામનો, ધારો કે આ પણ 1 કિલોગ્રામનો ટુકડો, એ પણ ઉપર કેટલી સ્પીડથી જાય છે, 10 મીટર પર સેકન્ડની ઝડપથી. ત્રીજો ટુકડો ક્યાં જાય આપણને ખબર નથી, એ તો આપણે ઝડપ શોધવાની છે, એટલે પહેલાં મારે વેગ શોધવો પડશે. તો હું થોડા સમય માટે એવું ધારી લઉં કે ત્રીજો જે ટુકડો છે એ આ ડાયરેક્શનમાં કોઈ જગ્યાએ આવે છે, બરાબર. આ ટુકડો કેટલા કિલોગ્રામનો છે, 2 કિલોગ્રામનો, અને આની
आनो जे वेग छे आपणे v3 कहीए, तो v1 मारी पासे छे 10 मीटर पर सेकंड, आने धारो के आपणे सदिश v1 कहीए, v2 पण मारी पासे छे 10 मीटर पर सेकंड अने v3 मने खबर नथी, आ डायरेक्शन आपणे धारी छे, बराबर। पछी आंसर थी ज आपणे खबर पड़शे के आ एक्चुअल मां कया चरण नी अंदर छे। अत्यारे मैं धारी लीधुं छे त्रीजा चरण नी अंदर छे। तो प्रक्रियानी अंदर आपणे कोई प्रकारनुं बाह्य बल लगावता नथी। जे स्थिर बॉम्ब छे ए आपमेळे विस्फोट थाय छे एनो, आ स्थिर बॉम्ब, એનો મતલબ તમે વેગમાન સંરક્ષણનો નિયમ યુઝ કરી શકો છો। તો એ જ નિયમથી આપણે આગળ વધીએ વેગમાન સંરક્ષણ પરથી। વેગમાન સંરક્ષણ જો બરાબર જુઓ તમે, વેગમાન સંરક્ષણ એટલે બોમ્બ ફૂટ્યા પહેલાનું વેગમાન, એટલે એને આપણે શું કહી શકીએ, સદિશ PI, પછી બોમ્બ ફૂટ્યા પછીનું વેગમાન તો સદિશ PF। એક જ ડાયરેક્શનમાં ગતિ થતી હોય ને તો સદિશ ન લખો તો ચાલે, પણ જ્યારે અલગ અલગ ડાયરેક્શનની વાત આવતી હોય ત્યારે તમારે સદિશ સાથે જ વર્ક લેવું પડે। બોમ્બ ફૂટ્યા પહેલાં બોમ્બ કેવો હતો, સ્થિર, સ્થિર એટલે કોઈ પ્રકારનું વેગમાન હશે નહીં, તો P ઇનિશિયલ કેવું થઈ જશે, 0। P ફાઇનલ, તો P નું સૂત્ર આપણી પાસે શું છે, P ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ વી, આવું સમીકરણ આપણે જાણીએ છીએ। ઓકે, પહેલા ટુકડાનું વેગમાન પણ જો સદિશ સ્વરૂપે લખવાનું છે, તો ચલો હું એક સ્ટેપ વધારાનું લખી દઉં, સદિશ P1 પ્લસ સદિશ P2 પ્લસ સદિશ P3। તો P1 એટલે પહેલા ટુકડાનું વેગમાન, ચલો માસ ઇન્ટુ વેલોસિટી હું ડાયરેક્ટ લખું છું, તો 0 ઇઝ ઇક્વલ ટુ પહેલા ટુકડાનું વેગમાન, એનો માસ કેટલું છે 1 કિલોગ્રામ, એનો વેગ સદિશ V1, તો 1 ઇન્ટુ સદિશ V1 થઈ જશે। તો અહીંયા લખી દઉં 1 ઇન્ટુ સદિશ V1 પ્લસ બીજા ટુકડાનો વેગ V2, એનું દળ કેટલું 1 કિલોગ્રામ, તો ફરી 1 ઇન્ટુ સદિશ V2 2 ઇન્ટુ સદિશ V3। મેં શું કર્યું છે, P ઇઝ ઇક્વલ ટુ MV। હવે V1 V2 અને V3 એ આપણે લખીએ, જુઓ 0 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ V1 એટલે તો V1 જ થવાનો છે, સદિશ V1। તો આપણે થોડા સમય માટે એવું ધારીએ કે આ જે અક્ષ છે એ એક્સ અક્ષ છે, અહીંયા આપણે ધારી લઈએ આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, એક જ સમતલની વાત છે। તો હવે જુઓ V1 કઈ દિશામાં જાય છે, ધન એક્સ અક્ષમાં, બરાબર, કેટલા સ્પીડથી, 10 મીટર પર સેકન્ડ। તો મારે સદિશ V1 લખવું હોય તો મૂલ્ય ઇન્ટુ ઇન્ટુ ડાયરેક્શન કઈ તરફ જાય છે, ધન એક્સ દિશામાં, તો આપણે એ શું લખી શકીએ, i કેપ પ્લસ V2, એ પણ સ્પીડ એક સરખી છે, કઈ દિશામાં, ઉપર તરફ, ઉપર તરફ એટલે વાય દિશા, વાય માટે એકમ સદિશ કયો છે, જે, તો 10J પ્લસ 2V3, V3 તો આપણને ખબર જ નથી, તો અહીંયાથી આપણે જો V3 ને કરતા બનાવીએ તો V3 એટલે કે ત્રીજા ટુકડાનો વેગ, તો આ બંને મારા તરફ આવે, લેફ્ટ હેન્ડ સાઈડ એટલે નેગેટિવ થઈ જશે, અને 10/2 કરીએ એટલે 5 થઈ જશે, તો -5i -5j મીટર પ્રતિ સેકન્ડ। આ મારો હજી આન્સર નથી, આ તો મને વેગ મળ્યો છે, આપણે જોઈએ છીએ શું, ઝડપ। તો હવે આ સદિશનું મૂલ્ય એ આપણો આન્સર, તો સદિશનું મૂલ્ય કાઢવું હોય તો આ એને જે, તો એકબીજાને 90 ડિગ્રીએ જોવાના છે, અહીંયા મેં લખેલા છે 90 ડિગ્રીએ હોય, તો V3નું મારે મૂલ્ય લખવું હોય તો ત્રીજા ટુકડાની ઝડપ V3 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, વર્ગમૂળમાં ઘટકોના વર્ગનો સરવાળો, તો 5નો વર્ગ પ્લસ ફરી 5નો વર્ગ, તો આ થઈ જશે 5√2 મીટર પ્રતિ સેકન્ડ। આ આપણો પહેલો આન્સર થઈ ગયો। હવે આપણે આકૃતિ ડ્રો કરી છે, રાઈટ છે કે રોંગ એ ચેક કરીએ, તો આપણને બે ઘટક માઇનસ મળે છે, બે ઘટક માઇનસ કયા ચરણની અંદર હોય, તો પહેલા ચરણમાં બંને પ્લસ, બીજા ચરણની અંદર વાય પ્લસ એક્સ માઇનસ, ત્રીજા ચરણની અંદર બંને માઇનસ, ફોર્થની અંદર એક્સ પ્લસ વાય માઇનસ, આપણા બંને ઘટક માઇનસ, એનો મતલબ કે ત્રીજો ટુકડો કયા ચરણમાં જવાનો છે, ત્રીજા ચરણમાં જવાનો છે। હવે એક્સ અક્ષ સાથે એનો ખૂણો કેટલો હશે એ જો મારે માપવું હોય તો એ પણ મને મળી શકે, ડાયરેક્શન જો આપણે જોઈતી હોય તો આપણને ખબર છે થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ VY/VX, આવું તમે ભણી ગયા છો, તો ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ, વાય ઘટક કેટલો છે, જેનો જે સહગુણક હોય તે -5, એક્સનો સહગુણક પણ -5, તો -5/-5 1, ટેન ઇનવર્સ 1 એટલે આ એંગલ કેટલો આપણને મળે, 45 ડિગ્રી, 45 ડિગ્રી, એટલે તમે એવું કહી શકો કે ઋણ એક્સ અક્ષ સાથે કેટલા ખૂણો બનાવતી દિશામાં જતો હોય,
ત્રીજો ટુકડો 45 ડિગ્રી ખૂણો બનાવતી દિશામાં કેટલી ઝડપથી જતો હશે? તો કે 5√2 મીટર પર સેકન્ડની ઝડપથી જતો હશે. બરાબર. હવે એક છે પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉષ્મા, તો એ આપણે ફાઇન કરીએ. જે બીજો પ્રશ્ન છે તે પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા. ઓકે, તો ઉર્જાને આપણે ઈ વડે ડિનોટ કરીએ છીએ, તો કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ. કે ફાઇનલ એ ટુકડા થયા પછીની ગતિ ઉર્જા. તો પહેલા ટુકડાની ગતિ ઉર્જા, ગતિ ઉર્જાનું સમીકરણ શું થાય? કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² તમે ભણી ગયા છો. કે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1/2 mv². ચલો મને ખૂબ ઝડપથી લખાવો. તો 1/2 પહેલા ટુકડાની ગતિ ઉર્જા આપણે લખીએ ડાયરેક્ટ, તો 1/2 ઇન્ટુ એનું દળ 1 ઇન્ટુ એની વેલોસિટી કેટલી છે? 10. તો અહીંયા થઈ જશે 10^2 પ્લસ બીજા ટુકડાનું દળ 1 કિલોગ્રામ, તો 1/2 દળ 1, એનો વેગ પણ કેટલો છે? 10. તો એ ફરી 10^2. ત્રીજા ટુકડાનું દળ 2 કિલોગ્રામ આપણે ક્વેશ્ચનની અંદર આપેલું છે, એનો વેગ આપણે ફાઇન કર્યો 5√2, તો 5√2² ઓકે. તો આ થઈ જશે 2/100 એટલે આ થઈ જશે 50 પ્લસ 100/2 એટલે આ થઈ જશે 50 પ્લસ 2 કેન્સલ, 5^2 25 × 2 એટલે આ પણ થઈ જશે 50. એનો મતલબ કે 150 જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. તો રાસાયણિક બોમ્બના કેસની અંદર આ પ્રકારના એક્ઝામ્પલ બની શકે. એક ઝડપ માગી શકે, એક ડાયરેક્શન માગી શકે. જ્યારે ડાયરેક્શન હોય ત્યારે તમારે એને કહેવું પડશે કઈ અક્ષ સાથે. તો અહીંયા કહી દઉં, નેગેટિવ એક્સ અક્ષ સાથે કેટલા ખૂણો બનાવતી દિશામાં, 45 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં જતો હશે? અથવા એમ પૂછી શકે પ્રક્રિયામાં કેટલી ઉર્જા છે એ ઉત્પન્ન થતી હશે. ઇનિશિયલ એનર્જી છે એ 0 જ છે, ન લખો તો કોઈ પ્રોબ્લેમ નથી. -0 ઇનિશિયલ, તો બોમ્બ કેવો હતો? સ્થિર. તો નોટ ડાઉન કરો, પછી આપણે ગનનો એક્ઝામ્પલ જોઈએ. આગળ વધીએ. વેગમાન સંરક્ષણ આપણે બંદૂકના ઉદાહરણથી સમજીએ. ધારો કે મારી પાસે એક ગન છે અને ગનની અંદર એક બુલેટ છે. આ જે સ્થિતિ દર્શાવી છે એ પ્રારંભિક સ્થિતિ છે. તો પ્રારંભિક સ્થિતિમાં જો એમ દળની બુલેટ અને કેપિટલ એમ દળની ગન આ બંને એક જ તંત્રની અંદર છે અને સ્થિર છે. બરાબર. હવે તંત્રમાં આપણે બુલેટને બહાર કાઢવા માટે કોઈ બાહ્ય બળ નથી લગાવતા. તંત્રનો એક પાર્ટિકલ જ બીજા પાર્ટિકલ પર બળ લગાવે છે. બરાબર. જેમ કે ગન છે એ કોના પર બળ લગાવશે? આ બુલેટ પર. અને બુલેટને કઈ તરફ ધક્કો લાગે છે? બહાર તરફ ધક્કો લાગે છે. તો અંતિમ સ્થિતિ કેવી થશે? અંતિમ સ્થિતિ છે એ કંઈક આવી બની જશે. બુલેટ છે એ હવે બહાર આવી ગઈ છે. કેટલા સ્પીડથી ગતિ કરે છે? ધારો કે આપણે એને 20 સ્પીડ આપી દઈએ. બરાબર. આ ધારો કે 20 સ્પીડથી ગતિ કરે છે. તો પ્રશ્ન આપણો એવો થશે કે ગન જે છે એ કેટલી સ્પીડથી પાછળ તરફ ધકેલાય, એટલે યુ આપણે ફાઇન્ડ કરવાનું છે. યુ પર ક્વેશ્ચન માર્ક છે. ગન છે, બુલેટ આગળ જાય તો ગન કેટલી તરફ, કેટલી સ્પીડથી પાછળ તરફ ધકેલાય. રાઇફલના કેસની અંદર તમને ખ્યાલ છે, સૈનિકો જ્યારે બોમ્બાર્ડિંગ કરતા હોય છે, ગોળીબારી કરતા હોય છે, ત્યારે એ રાઇફલને આવી રીતે રાખે છે અહીંયા આગળ, જેથી કરીને ધક્કો છે એને ઓછો લાગે. કેમ? તો કે ત્યાં આગળ વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે. બુલેટ આગળ તરફ જશે તો બુલેટ ધક્કો ગન તરફ કઈ તરફ લગાવશે? પાછળ તરફ લગાવશે. બરાબર. તો ગન પાછળ તરફ કેટલી ઝડપથી ફેંકાય એને આપણે રિકોઇલ ઝડપ પણ કહી શકીએ છીએ. તો અહીંયા આગળ પ્રશ્ન આવો બનવાનો હોય, બંદૂકની રિકોઇલ સ્પીડ શોધો. બરાબર. રિકોઇલ સ્પીડનો મતલબ શું થાય? પાછળ તરફ ધકેલાતી વખતે જે સ્પીડ હોય તે. તો આ કેસની અંદર બાહ્ય બળ આપણે લગાવતા નથી, તો આપણે વેગમાન સંરક્ષણનો યુઝ કરી શકીએ. પી આઈ ઇઝ ઇક્વલ ટુ પી એફ. હું સદિશ નથી લખતો, કેમ કે એક ડાયરેક્શનની વાત છે. ઇનિશિયલમાં પ્રારંભિક સ્થિતિમાં તો બંને વસ્તુ કેવી હતી? તો કે સ્થિર હતી. બરાબર. તંત્રની અંદર બે પાર્ટિકલ છે, બંને સ્થિર હતા, તો પ્રારંભિક વેગમાન 0 ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. ચલો અંતિમ વેગમાન આપણે એવું ધારીએ કે આ ડાયરેક્શન છે એ પોઝિટિવ છે, આ ડાયરેક્શન છે એ નેગેટિવ છે. તો તંત્રની અંદર બે કણ છે, એક બુલેટ છે અને એક ગન છે. તો બુલેટનું વેગમાન મારે લખવું હોય તો એમ ઇન્ટુ વી, પ્લસ ગનનું વેગમાન લખવું હોય તો પ્લસ કેપિટલ એમ. હજુ વીને મેં પોઝિટિવ ધારી છે, જમણી તરફની વેલોસિટી. તો ડાબી તરફની વેલોસિટી મારે કેવી ધારવી પડશે? નેગેટિવ, એટલે -u ઘરનું.
तो यू जे छे रिकॉइल स्पीड छे करता बनाओ तो एम डिवाइड बाय कैपिटल एम इनटू वी। तो आने तमे शुं कही शको रिकॉइल स्पीड, रिकॉइल स्पीड ऑफ गन। सेम कॉन्सेप्ट छे ये आपणे कारना उदाहरणथी समझिए। तो वेगमन संरक्षण केवी रीते एप्लाय थाय हुं ए ज मात्र तमने समझावुं छुं। उदाहरण आपणी पासे आवुं छे, कैपिटल एम दळनी एक कार वी वेगथी गति करे छे, जे अमे दर्शाव्युं छे। कैपिटल एम दळनी कार वी वेगथी गति करे छे, स्मोल एम दळनो माणस हळवेथी कार पर पड़े छे, बराबर, जेथी करीने वेलोसिटीमां चेन्ज न थाय, धीमेथी कोना पर पड़े छे, आ एम दळनी कार पर पड़े छे। तो प्रश्न एवो छे, पड्यां पछी कारनो वेग शुं थशे? तो अंतिम स्थिति, प्रारंभिक स्थितिमां अपना तंत्र नी अंदर बे पार्टिकल छे, कोण कोण? एक गाड़ी कार अने एक छे मानस, बराबर। हवे मानस धीमे थी पड़े छे तो कोई प्रकार नु बाह्य बल लागतु नथी। कई दिशा में? जे दिशा में गति थाई छे बाह्य बल लागतु हशे। तमे एम क्यों गुरुत्वाकर्षण बल लागे छे, पण ए कई दिशा में लागे छे? वर्टिकल डायरेक्शन में। आपणे वेगमान संरक्षण कई दिशा में लगावाना छीए? होरिजोनल डायरेक्शन में। अहींया आगळ जे रस्तो छे फ्रिक्शनलेस छे, तो म्यू इज इक्वल टू केटलुं हुं धारी लउं? झीरो, बराबर। तो अंतिम स्थिति मारी पासे केवी बनवानी छे? तो आ जे कार छे, बराबर, आ कार नी अंदर हवे जो कार मोटी नथी थई जती हो, तमने एम थाय माणस पड़े एटले कार मोटी थई जाय छे, कार एने एज छे। हवे माणस छे अहीं आवी गयो अंदर, तो आ टोटल मास केटलुं थई जशे? तो के स्मोल एम प्लस कैपिटल एम। हवे धारो के एनी वेलोसिटी थई जाय छे यू, तो आ यू आपणे फाइंड करवानी छे। आ स्थिति कई छे? अंतिम स्थिति। तो वेगमन संरक्षण तमे एक्जेक्ट बुलेट ने जेवी रीते लगायुं हतुं एवी रीते अहीं लगावी शको छो। वेगमन संरक्षण लखतो नथी हुं, पी आई इज इक्वल टू शुं थई जशे? पी एफ। आपणे वेगमन संरक्षण कई डायरेक्शन में लगावानुं छे? ओरिजोनटल डायरेक्शन में, केमके त्यां आगळ कोई फोर्स लागतो नथी। म्यू इक्वल टू रिजर्व माणस छे ए धीमेथी पड़े छे। तो पी आई तंत्रनुं इनिशियल वेगमान केटलुं हतुं प्रारंभिक? तो आ भाई तो धीमेथी पड़े छे एटले आने तो कोई वेगमान हशे नहीं। गति कोण करे छे? गाड़ी कार। एनु मास केटलुं छे? एम। केटली झड़पथी? वी झड़पथी। तो इनिशियल वेगमान मात्र कार पासे ज हतुं, तो अहीं शुं लखी शकुं? कैपिटल एम इंटू वी। माणसनुं वेगमान तो छे नहीं, केमके धीमेथी पड़े छे, इक्वल टू अंतिम वेगमान। हवे तंत्रनी अंदर माणस अने कार बंने थई गया, जे एक साथे गति करे छे, केटली वेलोसिटी थी? यू वेलोसिटी। तो हवे मने वेगमान लखवुं होय तो स्मोल एम प्लस कैपिटल एम इंटू शुं थई जशे? तो के यू। तो यू इज इक्वल टू कैपिटल एम डिवाइड बाय स्मोल एम प्लस कैपिटल एम इंटू वी। आ आपणो आंसर थई गयो। तो आवी रीते तमे वेगमान संरक्षणने लगावी शको छो। बंने नोट डाउन करो एटले हजु आगळ अलग अलग केस जोईए। आगळ वधीए, ट्रોલીના ઉદાહરણ દ્વારા આપણે વેગમાન સંરક્ષણ સમજીએ। જો હું માત્ર કન્ડિશન બદલાવું છું, નિયમો તો એક સરખા જ રાખું છું, બરાબર। પહેલાં આપણે રાસાયણિક બોમ્બ જોયો, પછી આપણે ગન જોઈ, હવે આપણે ટ્રોલીની વાત કરીએ છીએ। 100 કિલોગ્રામની ટ્રોલી પર 40 કિલોગ્રામનો એક વ્યક્તિ સ્થિર ઊભો છે, જે કન્ડિશન આપી છે એને આકૃતિમાં તમારે કન્વર્ટ કરતાં શીખવાનું છે। અચાનક તે જમણી તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપે કૂદકો લગાવે તો ટ્રોલીની રિકોઇલ ઝડપ શોધો। હવે તમને ખ્યાલ છે રિકોઇલ ઝડપ એટલે શું? આપણે જ્યારે કોઈ વસ્તુ સ્થિર હોય અને આગળ તરફ ધક્કો લગાવીએ છીએ, ઉતરીએ છીએ, તો એ વસ્તુ પર બળ કઈ તરફ લાગે? પાછળ તરફ। અને એના કારણે જે સ્પીડ મળે એ કઈ સ્પીડ હશે? તો કે રિકોઇલ ઝડપ। તો પહેલી કન્ડિશન, કૂદકો માર્યા પહેલાં ટ્રોલી અને માણસ બંને કેવા છે? તો કે સ્થિર। તો એ આકૃતિ તમે ડ્રો કરો તો એ આવી રીતે થઈ જશે। ધારો કે આ એક ટ્રોલી છે, તો પ્રારંભિક કન્ડિશનમાં કેવા છે? બંને સ્થિર। માણસ છે એ અહીંયા આગળ ઊભો છે, તો ટ્રોલીનું દળ છે 100 કિલોગ્રામ અને માણસનું દળ છે 40 કિલોગ્રામ। ઇનિશિયલ સ્થિર છે બંને, એટલે ઇનિશિયલ મોમેન્ટમ, ઇનિશિયલ વેગમાન તો ઝીરો। હવે તો કે હવે આ જે વ્યક્તિ છે એ કઈ તરફ કૂદકો લગાવે છે? જમણી તરફ કૂદકો લગાવે છે। કેટલી ઝડપથી? તો કે હવે એ ભાઈ 10 મીટર પર સેકન્ડની ઝડપથી કૂદકો લગાવે છે। તો હવેની કન્ડિશન કંઈક આવી બનવાની છે, સેમ ટ્રોલી। હવે શું થશે જુઓ તમે, માણસ છે એ જમણી તરફ કૂદકો લગાવે છે, તો માણસનો વેગ 10 મીટર પર સેકન્ડ કઈ તરફ હશે? જમણી તરફ। એના કારણે ટ્રોલી પર ઝડપ કઈ દિશામાં લાગશે? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ।
तो आ वेलोसिटी केटली होय ए आपणे शोधवानी छे, आने आपणे कई झड़प कही शकीए, रिकॉइल झड़प। तो आ अंतिम स्थिति थई गई। ओके, માણસનું કૂદકો લગાવો એમાં તંત્ર સિવાયના કોઈ બળ લાગે છે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં? નહીં, બરાબર, એ આંતરિક બળ છે। માણસ અને ટ્રોયનું એક તંત્ર છે, આ તંત્રની અંદર માણસને કોઈ ધક્કો નથી લગાવતો, એ પોતે જ બહાર કૂદે છે। તો આપણે વેગમાન સંરક્ષણનો યુઝ કરીએ, પીઆઈ ઇઝ ઇક્વલ ટુ પીએફ। ઇનિશિયલ વેગમાન, તંત્ર કેવું હતું? સ્થિર, તો વેગમાન કેવું થઈ જશે? ઝીરો। ફાઇનલ મોમેન્ટમ, તો હવે ફાઇનલ મોમેન્ટમમાં આપણી પાસે બે કણ છે, એક માણસ છે અને એક ટ્રોલી છે, બરાબર। વેગમાનનું સમીકરણ તમે જાણો છો, પી ઇઝ ઇક્વલ ટુ એમવી। ધારો કે આપણે આ ડાયરેક્શનને પ્લસ લેતા હોઈએ તો આ ડાયરેક્શનને કેવી લેવી પડશે? માઇનસ, જમણી દિશાને ધન અને ડાબી દિશાને માઇનસ। ચલો, માણસનું વેગમાન આપણે લખીએ તો માણસનું દળ કેટલું છે? માણસનું દળ આપણે આપ્યું છે 40 કિલોગ્રામ, તો 40 ઇન્ટુ પી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એમ ઇન્ટુ વી, તો એની વેલોસિટી કેટલી છે? 10। પ્લસ હવે ટ્રોલી, ટ્રોલીનું દળ કેટલા કિલોગ્રામ છે? 100 કિલોગ્રામ, તો 100 ઇન્ટુ એની રિક્વાયર્ડ સ્પીડ પણ કઈ તરફ છે? લેફ્ટ હેન્ડ સાઈડ, તો એ અમારે કેવી લખવી પડશે? માઇનસ લખવી પડશે। તો વી ઇઝ ઇક્વલ ટુ તમને શું મળી જશે? 4 મીટર પ્રતિ સેકન્ડ। આ થઈ ગઈ રિકોઇલ સ્પીડ, એટલે કે માણસ જો 10 થી કૂદકો લગાવે તો ટ્રોલી પાછળ તરફ કેટલી સ્પીડથી ધક્કાશે? 4 મીટર પર સેકન્ડ। આ કેસની અંદર અહીંયા આગળ મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 0। જો તમને કોઈ ઘર્ષણની વાત ન કરવામાં આવે તો વેગમાન સંરક્ષણની અંદર તમારે ઘર્ષણ 0 ધારવાનું છે અને વેલોસિટી ગ્રાઉન્ડની સાપેક્ષે ધારવાની છે। અહીંયા આપણે એવું કીધું નથી કે 10 મીટર પર સેકન્ડની ઝડપે કોની સાપેક્ષે કૂદે છે, ન કહેવામાં આવે તો કોની સાપેક્ષે લઈ લેવાનું છે? ગ્રાઉન્ડની સાપેક્ષે। એનું શું બધા જ વેગ છે એ કોની સાપેક્ષે હશે? ગ્રાઉન્ડની સાપેક્ષે જ। બીજું એક ઉદાહરણ લઈએ આપણે ટ્રોલીનું છે। ઓકે, 450 કિલોગ્રામની ટ્રોલી પર 50 કિલોગ્રામનો વ્યક્તિ ટ્રોલી સાથે 5 મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે છે, કોની સાપેક્ષે કીધું? નહીં, તો આપણે કોની સાપેક્ષે લઈશું? ગ્રાઉન્ડની સાપેક્ષે। અચાનક 20 મીટર પર સેકન્ડની ઝડપે વિરુદ્ધ દિશામાં કૂદકો મારે તો ટ્રોલીની નવી ઝડપ શોધો। બંને કેસમાં ફેર શું છે? ફેર એટલો જ છે, ઇનિશિયલમાં અહીંયા આગળ ટ્રોલી સ્થિર હતી, અહીંયા આગળ ઇનિશિયલમાં ટ્રોલી કેટલી સ્પીડથી ગતિ કરે છે? 5 મીટર પર સેકન્ડની ઝડપથી। કોની સાથે? 50 કિલોગ્રામના માણસની સાથે। તો એ આપણે આકૃતિ જો ડ્રો કરીએ તો આવી રીતે થઈ શકે। આ ધારો કે ટ્રોલી છે, તો ટ્રોલીનું દળ છે 450 કિલોગ્રામ। આ 450 કિલોગ્રામ, એના ઉપર આપણે માણસને ઊભો રાખીએ, તો આ ધારો કે માણસ છે, શાંતિથી ઉભેલો છે। કેટલા કિલોગ્રામનો માણસ છે? 50 કિલોગ્રામનો માણસ છે। ઓકે, આ બધું કેટલા સ્પીડથી ગતિ કરે છે? તો કે આ તરફ 5 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે। આ છે કઈ સ્થિતિ? પ્રારંભિક સ્થિતિ, પ્રારંભિક। હવે શું થાય છે? તો કે જે દિશામાં ટ્રોલી ગતિ કરે છે 20 મીટર પર સેકન્ડની ઝડપે એની વિરુદ્ધ દિશામાં એ કૂદકો લગાવે છે, જો ડાયરેક્શન બરાબર ધ્યાનમાં લેવાની છે, તો નવી આકૃતિ જો આપણે ડ્રો કરીએ તો એ આવી થઈ જશે। આ ધારો કે ટ્રોલી, કૂદકો લગાવવાથી ટ્રોલીના દળમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય? હા કે ના? નહીં, દળમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં, તો 450 કિલોગ્રામ એઝ ઇટ ઇઝ। પણ હવે ફેર શું થશે એ જુઓ તમે। આ માણસ છે એ આ તરફ કૂદકો લગાવે છે, તો ટ્રોલીની વેલોસિટીમાં કંઈક ફેરફાર થશે, 5 મીટર પર સેકન્ડથી જ ગતિ કરશે નહીં। તો ધારો કે આ માણસ છે એ હવે આ તરફ આવતો રહે છે, આ ભાઈ રજનીકાંત આ ડાયરેક્શનમાં કેટલી સ્પીડથી આવશે? 20 મીટર પર સેકન્ડની ઝડપથી। કેટલું દળ છે એનું? 50 કિલોગ્રામ। તો આપણે થોડા સમય માટે એવું ધારીએ કે ટ્રોલીની નવી જે સ્પીડ છે એ વી છે, તો આ વી છે એ આપણે ફાઇન્ડ કરવાની છે, બરાબર। તો આ આપણી અંતિમ સ્થિતિ થઈ ગઈ। ઓકે, તો પી આઈ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? પી એફ, કેમ કે તંત્ર સિવાયના કોઈ બાહ્ય બળો લાગતા નથી ગતિની ડાયરેક્શનમાં, ગુરુત્વાકર્ષણ લાગે છે, ગતિની દિશામાં નથી લાગતું, એટલે કન્સિડર નહીં કરીએ પી આઈ। ચલો, પ્રારંભિક સ્થિતિનું વેગમાન મને લખાવો। માણસ સ્થિર છે પણ ટ્રોલી સાથે તો ગતિ કરશે ને, કેટલી સ્પીડથી? 5 મીટર પર સેકન્ડથી। તો ટોટલ કેટલું દળ 5 મીટર પર સેકન્ડથી ગતિ કરશે? સમીકરણ તો આપણે પી ઇઝ ઇક્વલ ટુ એમ વી જ લગાવવાનું છે। ટોટલ માસ કેટલું થઈ જશે? 450 કિલોગ્રામ પ્લસ 50 કિલોગ્રામ, બરાબર। તો ટોટલ માસ થઈ જશે ટ્રોલીનું દળ પ્લસ માણસનું દળ ઇન્ટુ એની વેલોસિટી, કેટલી છે? તો કે 5, ઇક્વલ ટુ અંતિમ, તો ટ્રોલી કેટલા દળની છે? 450
पचास कितली स्पीड थी जाए छे? तो के 20 स्पीड थी, जे आपणे शोधवानी छे। प्लस માણસનો દળ કેટલું છે? 50 કિલોગ્રામ। માણસની સ્પીડ કેટલી છે? 20। પણ મારે કેવી લખવી પડશે? માઇનસ 20। કેમ? તો કે મેં જમણી તરફને ધન ડાયરેક્શન ગણી છે, ડાબી તરફને ઋણ ડાયરેક્શન। નિશાની જો તમે અહીંયા નહીં મૂકો તો તમારો આન્સર છે એ રોંગ આવશે। તો આપણે સાદુરૂપ આપીએ, 450 પ્લસ 50 એટલે 500 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 450V માઇનસ 1000। तो आ थई जशे 450V इज इक्वल टू 3500। तो V इज इक्वल टू 3500 डिवाइड बाय 450। तो अपने सादुरूप आपीए तो आ थई जशे 70 डिवाइड बाय 9 मीटर प्रति सेकंड। आटली झड़पथी ट्रॉली छे ए ज्यारे माणस कूदको लगावे ए समये कई तरफ गति करती हशे? तो के जमणी तरफ। आ केसनी अंदर पण बधी वेलोसिटी मैं कोनी सापेक्षे लीधी छे? ग्राउंडनी सापेक्षे, केम के मने कहेवामां नथी आव्युं, बराबर। अने आ रोड छे ए केवो धारी लीधो छे मैं? स्मूथ। नोट डाउन करो एटले ट्रॉलीनो हजु एक एक्जाम्पल जोईए। आगळ वधीए ट्रॉलीना एक्जाम्पलनी अंदर ज। 50 કિલોગ્રામ દળનો એક માણસ 10 કિલોગ્રામની ટ્રોલી જે પ્રારંભમાં સ્થિર છે એના પર ઊભેલો છે। જો માણસ 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરવાનું શરૂ કરે તો ટ્રોલીની રિકવાયર ઝડપ શોધો, બરાબર। હવે અહીંયા જો 2 મીટર પર સેકન્ડ પણ કોની સાપેક્ષે આપો છે? ટ્રોલીની સાપેક્ષે આપો છે। હવે દાખલો બદલાશે કેવી રીતે તમારે ઝડપ ફાઇન્ડ કરવાની એ પહેલાં જુઓ કન્ડિશન જે છે એ હું તમને અહીં આપી દઉં। પહેલાં તો 50 કિલોગ્રામ દળનો માણસ અને ટ્રોલી બંને સ્થિર છે એટલે પ્રારંભિક વેગમાન તો 0 થઈ જશે। તો આપણે થોડા સમય માટે અહીંયા અંતિમ સ્થિતિની વાત કરીએ। જો આ આપણી પાસે છે ટ્રોલી, બરાબર, અહીંયા આગળ છે માણસ, પહેલા સ્થિર હતો, બરાબર। હું અંતિમ સ્થિતિ ડ્રો કરું છું। હવે આ ડાયરેક્શનમાં કેટલી સ્પીડથી જાય છે? 2 મીટર પર સેકન્ડની ઝડપથી। તો થોડા સમય માટે એવું ધારીએ કે ટ્રોલી પાછળ તરફ 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે। તો આપણે આ V ફાઇન્ડ કરવાનો છે। હવે ડાયરેક્ટ તમે અહીંયા આગળ વેગમાન સંરક્ષણ યુઝ નહીં કરી શકો, પહેલાં તમારી બધી વેલોસિટી ગ્રાઉન્ડની સાપેક્ષે હોવી જોઈએ। તો અહીંયા આગળ V જે મેં ધારી છે એ તો મેં ડાયરેક્ટ ગ્રાઉન્ડની સાપેક્ષે જ ધારી છે। અહીંયા કોઈ માણસ ઊભેલો હોય તો એને આ ટ્રોલીની ઝડપ કેટલી દેખાશે? V। તો હું અહીંયા લખી દઉં જે વસ્તુ આપણે ધારેલી હોય તે ટ્રોલીની જમીનની સાપેક્ષે ઝડપ, ટ્રોલીની જમીનની સાપેક્ષે ઝડપ, ધારો કે આપણે એને કહીએ V, ટ્રોલીની ઝડપ કોની સાપેક્ષે? ગ્રાઉન્ડની સાપેક્ષે। તો એ મેં કેટલી ધારી લીધી? 20 મીટર પ્રતિ સેકન્ડ। પછી સેકન્ડ બે જ વેલોસિટી હશે, તંત્રમાં જેટલા કણ હોય એની વેલોસિટીની જરૂર પડે, કોઈ રેફરન્સ ફ્રેમ એક સરખી રાખવાની। ધારો કે મેં રેફરન્સ ફ્રેમ તરીકે અત્યારે ગ્રાઉન્ડ રાખી, તો ટ્રોલીની ગ્રાઉન્ડની સાપેક્ષે ઝડપ, હવે માણસની ગ્રાઉન્ડની સાપેક્ષે ઝડપ જોશે। તો માણસની જમીનની સાપેક્ષે ઝડપ, તો વી મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, આ તો આપણે ખબર નથી, આ 2 મીટર પર સેકન્ડ છે તો કોની સાપેક્ષે છે? ટ્રોલીની સાપેક્ષે। તો આ 2 મીટર પર સેકન્ડને આપણે શું લખી શકીએ? વી મેન, પણ ગ્રાઉન્ડની સાપેક્ષે ને કોની સાપેક્ષે? ટ્રોલીની સાપેક્ષે। કેટલી છે? 2 મીટર પર સેકન્ડ। આને બરાબર યાદ રાખજો તમે, વી એમટી તમે યુઝ નહીં કરી શકો, કેમ કે આ ટ્રોલીની સાપેક્ષે છે, તમારું રેફરન્સ ફ્રેમ શું છે? ગ્રાઉન્ડ આપણે ધારેલું છે, તો મારે ગ્રાઉન્ડની સાપેક્ષે જોઈએ। કેવી રીતે મેળવાય? તો ઇઝ ઇક્વલ ટુ માણસનો ગ્રાઉન્ડની જમીનની સાપેક્ષે વેગ, તો તમે ભણી ગયા છો, માણસનો ટ્રોલીની સાપેક્ષે વેગ પ્લસ ટ્રોલીનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ। જુઓ તો લખી શકો, માણસનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ ઇક્વલ ટુ માણસનો ટ્રોલીની સાપેક્ષે વેગ પ્લસ ટ્રોલીનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ। આ આપણે જોઈએ છે માણસનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ કેટલો થાય છે, તો માણસનો ટ્રોલીની સાપેક્ષે વેગ કેટલો છે? 2 મીટર પર સેકન્ડ, તો અહીંયા આપણે લખી શકીએ 2 પ્લસ ટ્રોલીનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ। ટ્રોલી કઈ તરફ જાય છે? લેફ્ટ હેન્ડ સાઈડ જાય છે। મેં 2 ને જો પોઝિટિવ લખ્યા છે તો આ V લેફ્ટ હેન્ડ સાઈડ છે, એટલે મારે કેવા લખવા પડશે? નેગેટિવ લખવા પડશે, તો માઇનસ V। તો આ મને આન્સર મળી જશે 2 માઇનસ V, આપણે લખી શકીએ મીટર પ્રતિ સેકન્ડ।
मीटर प्रति सेकंड। तो मारी पास बने वेलोसिटी हवे आवी गई छे, कोनी कोनी सापेक्षे, ग्राउंड नी सापेक्षे, ट्रॉली नी पण ग्राउंड नी सापेक्षे अने मानस नी पण ग्राउंड नी सापेक्षे। तो हवे हुं वेगमान संरक्षण नो यूज करी शकुं। मानस चाले छे एमां आपणे बहार थी कोई प्रकार नुं बळ आपता नथी। तो मैं रेफरन्स पे एक सरखी पहला तो करी दीधी। हवे सीम्पल समीकरण जे आपणे आगळ यूज करता था एज पी आई इज इक्वल टू पी ए, प्रारंभ में बने स्थिर था एटले इनिशियल मोमेंटम जीरो थी जैसे, फाइनल मोमेंटम। तो फाइनल वेगमन मैं लख तो बे कण मारी पास है, एक है ट्रॉली और एक है मणस। ट्रॉली दल के, चलो ट्रॉली दल 10 किलोग्राम है तो अँ हूँ लखी दू 10 किलोग्राम, और मणसन दल के 50 किलोग्राम तो अँ हूँ लखी दू 50 किलोग्राम। चलो मणसन वेगमन आप लखीए, वेगमन समीकरण पी इज इक्वल टू एम वी, मणसन दल के 50 किलोग्राम तो अँ थी जैसे 50। मणसनी वेलॉसिटी को सापेक्षे लेवा है, रेफरन्स ग्राउंड की सापेक्षे। आ 2 मीटर पर सेकंड तब जो लई लीधी तो तमो दाखिल खोटो, किम के 2 मीटर पर सेकंड ट्रॉली की सापेक्षे है। तो मणसन ग्राउंड की सापेक्षे वेग के 2 - v क्यों लेवा पॉजिटिव, मणस कई तरफ जाए जमनी तरफ, तो आने हूँ लई लो 2 - v प्लस ट्रॉली नो वेगमन लखाओ, ट्रॉली नो दल के 10, ट्रॉली नो वेग तो आ वी तो आपणे कोनी सापेक्षे धारेलो छे, ग्राउंड नी सापेक्षे छे, पण लेफ्ट हेन्ड साइड छे एटले अमारे केवो केवो पड़े छे, माइनस केवो पड़े, तो माइनस वी। आपणे सादुरूप आपीए तो 0 = 50 * 2 = 100 - 50v - 10v तो आ थई जशे वी इज इक्वल टू 100 / 60 m/s, तो वी इज इक्वल टू 5/3 m/s। आ आपणो फाइनल आंसर थई गयो। शुं ध्यान में लेवानुं छे, ध्यान में आ वस्तु लेवानी छे, समीकरण तो आपणे आज यूज करीए छीए, पी आई इज इक्वल टू पी एफ। अहींया आगळ जे मैं यूज कर्युं छे ए शुं छे, आनी वच्चेनुं जे स्टेप छे ए अहींया वच्चेनुं स्टेप छे, पी आई तो शून्य छे, इज इक्वल टू वेगमान कोनुं, आ माणसनुं, प्लस वेगमान कोनुं तो के ट्रॉलीनुं। पण आ बंने वेगमाननी अंदर जे वेग आवे छे ए वेग कोनी सापेक्षे आपणे धारेला छे तो के ग्राउंडनी सापेक्षे। जो अहींया पण मैं लखेलुं छे अने अहींया पण लखेलुं छे, नोट डाउन करो पछी आगळ वधीए। वेगमान संरक्षणना नियमनो उपयोग बीजा कोई चेप्टरना दाखला में केवी रीते थई शके, बीजा चेप्टर ने केवी रीते सांकळी शकाय एनो एक एक्जाम्पल जोईए। गुरुत्व मुक्त ओरडा में M1 दल नो एक मणस भोंतळिया थी H ऊंचाई ऊभो छे। गुरुत्व मुक्त एटले ज्यां आगळ गुरुत्वाकर्षण होय नहीं। कोई एक मणस छे जेनु दल M1 H हाइट पर उभेलो छे, ते M2 दलना दड़ाने V0 झड़पथी अधो दिशामां फेंके छे। दड़ो तळिये पहोंचे त्यारे मणसनी तळियाथी ऊंचाई शोधो। जो एक्झेक्ट आकृति ड्रॉ करी तमने समजावुं तो धारो के आ ग्राउंड छे, तळियुं भोंतळियुं, त्यांथी कोई एक मणस छे, धारो के आ मणस कितली हाइट पर छे तो के H हाइट पर, अत्यारे ए शांति थी ऊभो छे तो आ हाइट आपणे धारी दईए H। एना हाथ में शू है एक दड़ो, केटला दड़नो, M2 दड़नो, अने नीचे तरफ फेंके छे केटली झड़पथी V0। आपने ख्याल छे गुरुत्व मुक्त प्रदेश होय त्यां आगळ एटले तमे शून्यावकाश कही शको। तो हवे तमे ज्यारे बॉल ने नीचे तरफ फेंको तो तमारा तरफ धक्को कई तरफ लागशे, ऊपर तरफ, बराबर, न्यूटनना गतिना नियम मुजब। तो हवे आ मणस ज्यारे दड़ाने नीचे फेंके ज्यारे पोते कई तरफ गति करवानुं शुरू करशे, ऊपर तरफ। अच्छा वेलोसिटी कॉन्स्टंट हशे के बदलाती हशे? तो गुरुत्व मुक्त एटले गुरुत्वाकर्षण तो छे नहीं, कोई प्रकारनुं बल लागतुं नथी, एटले कॉन्स्टंट वेलोसिटी थी कई तरफ गति करवा लागशे? ऊपर तरफ। दड़ो कई तरफ गति करशे? नीचे तरफ। तो आपणे ए जोवानुं छे के एना हाथमां जे दड़ो छे, आ M2 दलनो जे दड़ो छे, अहींया आगळ समय केटलो छे, t = 0, नीचे तरफ जाय छे केटली वेलोसिटी थी? V0 वेलोसिटी थी। आ दड़ो जे अहींया पहोंची जाय त्यारे मणस पर बळ कई दिशामां लाग्युं हतुं? ऊपर तरफ। तो मणस छे ए धारो के थोड़ा समय माटे अहींया पहोंची गयो छे, अहींया पहोंची गयो छे, तो आपणे शुं फाइंड करवानुं छे? मणसनी तळियाथी ऊंचाई एटले के आ वाय अंतर शोधवानुं छे। आपणे थोड़ा समय माटे एवुं धारीए के t = 0 समये आ मणस छे दड़ाने नीचे तरफ फेंके केटली वेलोसिटी थी? V0 वेलोसिटी थी। अने t = t समये ए दड़ो क्यां पहोंची जाय छे? तो के ग्राउंडे पहोंची जाय छे। तो आज समये मणस छे ए अहींया कोई जग्याए हशे, समय तो केटलो थयो हशे? t = t
दड़ो क्या पहुंचे आ पोजिशन पर थी तड़िए मणस अँ क्या पहुँचे ऊपर धारो कि थोड़ा समय मैं आ डिस्टन्स है ये अपने वाय वन धारी लीए तो आप शूँ फाइन करवा है वाय एच प्लस वाय वन वाय वन मैं मिली जाए एट्ले वाय मैं मिली गयु वाय वन एट्ले मणसे धारो कि दड़ा वेग नीचे तरफ वी जीरो है तो मणसनों वेग ऊपर तरफ आप वी धारीए तो आप कही सकिए मणसे वी जेटली झड़प थी टी समय में कापेलू अंतर के थी जैसे वाय वन तो पहला हूँ आ टी समय फाइन कर लो कि दड़ो के समय नीचे पहुँचे हमें वी जीरो वेग थी आप फेंकीय छे तो वेलोसिटी में कोई फेरफार थे नहीं गुरुत्वमुक्त प्रदेश में जी इक्वल टू के हो जीरो कोई प्रकार प्रवेग ज नहीं प्रवेग नहीं प्रवेग शून्य तो वेग केव थी जैसे अचल एट्ले वी जीरो कॉन्स्टंट थी जैसे हूँ अँ लखी दू प्रवेग है केव तो कि जीरो तो वी जीरो केव थी जैसे कॉन्स्टंट थी जैसे तो अचल वेग तो वेग इज इक्वल टू शू थे अंतर भाग्या समय के अंतर कापा दड़ा ने नीचे पहुंचवा एच जेटू मणस जे आई पर उभेलो के समय में तो के टी समय में तो वेग इज इक्वल टू अंतर भाग्या समय तो वेग इज इक्वल टू अंतर एच भाग्या समय टी तो टी इज इक्वल टू मैं शू मिली जैसे एचना छेद में वी जीरो एट्ले कि एच डिवाइड बाय वी जीरो जेटला समय में आ दड़ो अँ इनिशियल पोजिशन थी क्या पहुंची गयो हे तो ग्राउंड पर हम आटला समयगाड़ा में मणसे के अंतर कवर कर ऊपर तरफ तो के वाय वन तो अँ लखी दू वाय वन इज इक्वल टू टी समय में मणसे ऊपर तरफ वी वेग थी कापेल अंतर तो समय तो मारी पासे छे जो मारे वाय वन शोधवू होय तो मारी पासे शुं होवू जोईए वी तो वी फाइन करवा माटे हवे हूँ कोनो उपयोग करीश वेगमान संरक्षणनो केवी रीते तमे जुओ वेगमान संरक्षण मुजब वेगमान संरक्षण मुजब क्यारे वेगमान संरक्षण लगावानुं छे ए इंस्टंट पर ज्यारे मणस दड़ा ने नीचे तरफ केटला वेगथी फेंके छे वी जीरो वेगथी फेंके छे त्यारे मणस ऊपर तरफ केटला वेगथी जशे वी वेगथी बराबर बंनेना मास आपणी पासे छे मणसनुं मास केटलुं छे एम वन बराबर जे क्वेश्चन नी अंदर ऑलरेडी आपेलुं छे मणसनुं मास छे एम वन अने दड़ानुं मास छे एम टू बराबर इनिशियल में केवुं हतुं तो के मणस छे ए ऊंचाई स्थिर ऊभो हतो तो आप यूज करवानो छे पी आई इज इक्वल टू पी एफ आई तो केवुं थई जशे जीरो केम के शांति थी उभो छे हवे पी एफ तो तंत्र नी अंदर बे छे मणस अने दड़ो तो मणस नो वेगमान आपणे लखीए तो पी मणस प्लस पी दड़ो तो जीरो इज इक्वल टू मणस नो वेगमान तो मणस नो दड़ मणस नो वेग केटलो धार्यो आपणे वी ऊपर तरफ नी वेलोसिटी प्लस धारीए दड़ानु दल एम टू एनी वेलोसिटी वी जीरो पर नीचे तरफ है एटले माइनस वी जीरो लखवी पड़े तो वी इज इक्वल टू मने शू मिली जैसे एम टू डिवाइड बाय एम वन इंटू वी जीरो आ वेलोसिटी कोनी छे मणसनी क्यारनी छे ज्यारे दड़ो नीचे तरफ फेंके छे त्यारनी तो आपणे एवुं कही शकीए कि मणसे वी वेलोसिटी थी टी समय में कापेलू अंतर केटलू थई जशे वाय वन बराबर तो समीकरण आपणी पासे जे हतुं एज वेग इज इक्वल टू शू थी जैसे अंतर भाग्या समय जरा वेलोसिटी कॉन्स्टंट हो तरह तुम डायरेक्ट यूज कर सको तो मणस नो वेग केटलो छे आ समीकरण पर थी वी मणसे केटलो अंतर कवर कर्यु छे वाय वन केटला समय में टी समय में तो वाय वन इज इक्वल टू शू थी जैसे वाय वन इज इक्वल टू थी जैसे वी इंटू टी इन शोर्ट वी केटला छे एम टू डिवाइड बाय एम वन इंटू वी जीरो अने टी जे आपणे फाइन कर्यो एच डिवाइड बाय वी जीरो एच डिवाइड बाय वी जीरो तो आ मने मळी गयुं एम टू डिवाइड बाय एम वन वी जीरो कैंसल आ एच तो आ मने मळी गयुं वाय वन अहींया सुधीनो दाखलो पण तमने पूछी शके छे आपणो आंसर नथी फाइनल आ हवे फाइनल आंसर आपणे लखीए कुल अंतर क्यांथी तो के ग्राउंड थी तो कुल अंतर ने आपणे वाय कीधुं छे तो शुं थई जशे एच प्लस वाय वन तो एच प्लस टोटल अंतर एच प्लस वाय वन केटलू छे एम टू डिवाइड बाय एम वन इंटू एच इन शोर्ट एम वन प्लस एम टू डिवाइड बाय एम वन इंटू एच
આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. એટલે સેમ એક્ઝામ્પલની અંદર ક્યાં અટકીને તમને પૂછે એ આપણને ખબર પડે નહીં, જ્યાં અટકીને પૂછે ત્યાં આપણે અટકી જવાનું ને આન્સર આપવાનો છે. દાખલા તરીકે સમય માગે તો એચ ડિવાઈડ બાય વી ઝીરો, તમને એવું કહેવામાં આવે કે મૂળ પોઝિશનથી માણસ કેટલો ઉપર ગયો હશે તો વાય વન ડિસ્ટન્સ એ આપણો આન્સર થઈ જાય કેટલો, એમ ટુ બાય એમ વન ઇન્ટુ એચ. જો ડેટા આપેલો હોય તો તમારે ડેટા મૂકી દેવાનો છે, મેં ડેટા લેસ તમને આપેલો છે, માણસનું દળ આપ્યું નથી, એમ વન કહી દીધું છે, દડાનું દળ એમ ટુ કીધું, હાઈટ એચ કીધું. આંકડાકીય માહિતી હોય તો તમારા બધા આન્સરો આંકડાકીય માહિતી પ્રમાણે આવે. તો આ આપણો આ દાખલાનો ફાઇનલ આન્સર થઈ ગયો એમ વન પ્લસ એમ ટુ ડિવાઈડ બાય એમ વન ઇન્ટુ એચ. તો આ પ્રકારના એક્ઝામ્પલો છે વેગમાન સંરક્ષણની અંદર આવી શકે. સરખી રીતે નોટ ડાઉન કરો, પછી વાત છે આપણે આગળના લેક્ચરમાં કરીએ.